નંબર 9 સુધી ભણી રહ્યા છે તો આજે આપણે પેજ નંબર 10 ભણવાનું છે હવે એમાં તમને ખટારાનો ખજ આપેલો સોરી ઘરનો ભો આપેલો છે હવે એમાં સૂચના છે ઘને ઘથી શરૂ થતા ચિત્રો સાથે જોડો घने घथी शरू करता चित्रो साथे जोड़ो तो अहीं तमने आ बोर्ड में चित्र बतावेला छे अहीं वच्चे आपेलो छे घ हवे अहीं आपे छे बकरी एनुं चित्र आपेलुं छे पण हुं चित्र दोरती नथी केम के तमने पाठ्य पुस्तकमां चित्र बतावेला छे बतक घड़ा कमर घोड़ा घड़ियाल हवे जो बाळको आमे शुं कीधुं छे तमने घथी शरू थता चित्रो साथे जोड़ो तो अहींया तमने घ बतावेलो छे हवे अहींया तमारे जोतुं जाणुं छे पहेलो अक्षर आनो जे पहेलो अक्षर छे ने ई तमारे जोवानो छे जो पहेलो अक्षर घ आवतो होय तो तमारे आमनी साथे घ साथे जोड़ी देवानो छे तो ए केमा छे બકરી બકરી એટલે બકરી જ થાય તો પેલો અક્ષર ભ આવ્યો તો આને આપણે જોડીશું નહીં પછી છે ઘડી ઘડી એટલે શું થાય ઘડિયાળ તો પેલો અક્ષર આવ્યો ને ભ તો આપણે જોડી દઈશું પછી છે બતક બતક એટલે બતક તો પેલો અક્ષર ભ આવ્યો તો જોડીશું નહીં પછી છે ઘડા ઘડા એટલે કે માટલું તો પેલો અક્ષર ઘ આવ્યો તો આપણે જોડી દઈશું પછી છે કમળ કમળ એટલે કે કમળ તો પેલો અક્ષર કયો આવ્યો તો જોડીશું નહીં પછી છે ઘોડા ઘોડા એટલે કે ઘોડો તો પેલો અક્ષર કયો આવ્યો ને એને આપણે જોડી દઈશું પછી છે ઘડિયાળ ઘડિયાળ એટલે કે મગર એમાં પેલો અક્ષર કયો આવ્યો તો આપણે એને જોડી દઈશું હવે એવી રીતે બાજુમાં છે સૂચના કે ઘની નીચેની ટીક કરો ઘની નીચે લીટી કરો હવે તમને શબ્દ આપેલા છે એમાં પહેલું છે ઘટના નીચે છે ઘડી પછી છે બાગ ઘડા ઘર અને ઘડિયાળ હવે જો બાળકો આમાં સૂચનામાં એવું કીધું છે કે ઘની નીચે લીટી કરવાની છે તો ઘટના તો ક્યાં છે ઘ પહેલો છે એની નીચે લીટી કરવાની પછી ઘડી તો પહેલો અક્ષર ઘ તો એમાં લીટી કરવાની બાગ એટલે કે બાગ તો પહેલો અક્ષર સોરી બીજો અક્ષર ઘ છે તો એમાં લીટી કરવાની છે ઘડા એટલે કે માટલું તો પહેલો અક્ષર ઘ છે તો એની નીચે લીટી કરવાની ઘ પછી છે ઘર તો અહીંયા છે પહેલો અક્ષર ઘ એની નીચે લીટી કરવાનું પછી છે ઘડિયાળ તો અહીંયા છે પહેલો અક્ષર ઘ એની નીચે લીટી કરવાનું હવે છે સૂચના ઘથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો એટલે કે પોતાની નિશાની કરો હવે તમને અહીંયા બતાવેલા છે ક પ ક મ ઘ ગ છ ખ ત ખ ખ ન ખ ખ અને ચ હવે તમારે સૂચનાને સમજવાની છે કે સૂચનામાં શું કીધું છે એ જોવાનું છે સૂચનામાં કીધું છે કે ઘથી જુદો અક્ષર હોય એના ઉપર જ ચોકડી કરવાની છે એટલે કે ઘ ઉપર ચોકડી નહીં આવે ઘથી જુદો અક્ષર છે એના ઉપર ચોકડી આવશે તો હવે જો આ ઘ છે તો એના ઉપર ચોકડી કરીશું નહીં મ ઉપર આવશે છ ઉપર આવશે ઘ ઉપર કરવાની આવશે નહીં
ઉપર આપણે ચોકડી કરી તો હવે એની નીચે સૂચના છે વાંચો અને લખો વાંચો અને લખો તો બાળકો તમને અહીંયા શબ્દો આપેલા છે એમાં પહેલું છે ઘડા તો તમારે અહીંયા છે ટપકા જોવાના છે તો અહીંયા ઘરના ટપકા જોઈ દેવાના છે અક્ષર બની જાય ઘડા પછી છે કૂદતો અક્ષર તો લખવાનો છે ઘ એટલે બની જશે ઘડા એવી રીતે છે ઘડી પછી છે ઘોડા અને છેલ્લો છે ઘર તો આના બધાને આખું તો ખબર જ છે ઘડા એટલે માટલું ઘડી એટલે ઘડિયાળ ઘોડા એટલે ઘોડો અને ઘર એટલે ઘર તો હવે તમારે શું છે કે અહીંયા જે તમને આવી રીતે આપેલું હશે એ તમારે પૂર્ણ કરી દેવાનું છે એકમાં ટપકા જોડવાનું છે અને એકમાં ખૂટતો અક્ષર લખવાનો રહેશે એ તો ખબર પડી જશે કે ઘ લખશો એટલે શબ્દ બની જશે તો જો બની ગયા ને ઘડી એટલે ઘડી પછી સોરી અહીંયા ડી કરવાનું તો તો બની ગયા ને ઘડી તો ઘડી પછી અહીંયા આવશે ઘો તો ઘોડા ઘોડા એ રીતે ઘર અને ઘર તો હવે એની નીચે છે શબ્દમાંથી ઘ શોધી શબ્દમાંથી ઘ શોધી તેના પર બોલ કરો હવે માં પહેલો શબ્દ તમને આપેલો છે ધબરાના પછી છે બાઘ પછી છે ડાકર ડાકર પછી છે ધ ના હવે આમાંથી તમને જ્યાં ધ દેખાય એની ઉપર બોલ કરવાનું છે તો ધબરાના તો પહેલો જ ધ છે પછી છે બાઘ તો બીજો ધ છે પછી છે ડાક ઘર તો અહીંયા ધ છે ઘટના તો અહીંયા ધ છે હવે આપણે અહીંયા પેજ નંબર 10 પૂર્ણ કર્યું તો તમારે પાઠ્યપુસ્તકની અંદર પેજ